હેલો એવરીવન હું છું અખિલ કોટક મારી અપકમિંગ મૂવી ગુમ 22 સપ્ટેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે તો આઈ હોપ કે તમે બધા થિયેટર્સમાં જશો મૂવી જોવા અને તમને બધાને ગમશે જે બી હોય તમે મને કહી શકો છો તમને ગમે તો બી કહી શકો છો ન ગમે તો બી કહી શકો છો કાંઈ સજેશન્સ હોય નેક્સ્ટ મૂવી માટે તો બી કહી શકો છો હું આ મૂવીનો ડિરેક્ટર છું અને એક્ટર પણ છું સો આઈ રિયલી હોપ કે આ મૂવી તમને બધાને થેન્ક યુ સો મચ અમારી ફિલ્મ આવી રહી છે ગુમ અને એ તમે 100% જોવા જજો એટલા માટે નહીં કે અમારી ફિલ્મ છે પણ ખરેખર એ બહુ ડિફરન્ટ ટાઈપની ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપણે સપોર્ટ કરવા માટે તો જવું જ જોઈએ પણ તમે જોશો તો તમને ખરેખર ગમશે અને અમે તમારા પબ્લિસિટીથી જ આગળ વધીશું એ અમને એકદમ વિશ્વાસ છે શ્યોરલી જોવા જજો ગુમ મૂવીમાં એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો ઇટ વોઝ સો વન્ડરફુલ એક્સપિરિયન્સ થ્રુ આઉટ ધ શૂટ ફ્લોર પર કે ઓન સ્ક્રીન પણ અમે બહુ સરસ દેખાઈશું એમ બહુ જ એ તમને દેખાશે અમારો એક્સપિરિયન્સ બિકોઝ વી હેલ્પ સો ફ્રેન્ડલી એક્સપિરિયન્સ અને આપણે કહીએ જ કે જેવું ફેમિલી જેવું ત્યાં આખું એટમોસ્ફિયર હતું રાઈટ અમે બધા એટલી મજા કરતા કે ક્યારે અમારા સીન્સ પતી ગયા કે શૂટ થઈ ગયું અમને આઈડિયા જ નથી આવ્યો શૂટિંગ કેટલા દિવસ ચાલ્યું શૂટિંગ ઓલમોસ્ટ 20 ડેઝ અપ્રોક્સ 22 ડેઝ ચાલ્યું અને પોસ્ટ પ્રોડક્શન પોસ્ટ પ્રોડક્શન 3 મંથ્સ હેલો એવરીવન અમારી મૂવી રિલીઝ થાય છે 22 સપ્ટેમ્બર સો ઓડિયન્સને મારી રિક્વેસ્ટ છે પ્લીઝ ગો એન્ડ વોચ ધ મૂવી ઇન થિયેટર્સ એક ડિફરન્ટ કન્સેપ્ટથી ગુજરાતી મૂવી અમારી આવી રહી છે અને ઓડિયન્સના સપોર્ટથી જ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવશે સો પ્લીઝ ગો એન્ડ વોચ ધ મૂવી ઇન થિયેટર્સ એન્ડ યુ વિલ એન્જોય ઇટ રિયલી ગુજરાતી ફિલ્મ આવી રહી છે અખિલ કોટક જેવો આપણે દર વર્ષે દર રેગ્યુલર એમની ગુજરાતી ફિલ્મો સિનેમા ઘરમાં આવતી હોય છે તો આપણે જાણીએ એમની નવી ગુજરાતી ફિલ્મ ગુમ વિશે તો આપણે અખિલભાઈને કહીએ કે એ જ જણાવે કે સ્ટારચાર શું છે અને ક્યારે ફિલ્મ આવી રહી છે અને ફિલ્મનો અનુભવ કેવો રહ્યો અને કેવી રીતે ફિલ્મની વાર્તા શું છે હેલો એવરીવન મોટી કોટક મારી અપકમિંગ ફિલ્મ આવે છે ગુમ ગુજરાતી ફીચર ફિલ્મ જે 22 સપ્ટેમ્બરના ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ થાય છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ તમને બધાને અહીં આવવા માટે અને આઈ હોપ કે જે બધી ફિલ્મો મારી ઓડિયન્સ એક્સેપ્ટ કરે છે એમાં આપણને કંઈક અલગ પ્રકારની ફિલ્મો લઈને આવી રહ્યા છે જે એમ કહી શકો કે ગુજરાતીમાં ફર્સ્ટ મ્યુઝિકલ સસ્પેન્સ ફિલ્મ છે જેમ આપણને બધાને ખબર છે કે મેજોરિટી સસ્પેન્સ ફિલ્મમાં સોંગ્સ હોતા જ નથી આઈધર એક ખાલી પ્રમોશનલ સોંગ લાસ્ટમાં આવી જાય બાકી ફિલ્મ વિધાઉટ સોંગ જ ચાલતું હોય છે એની બદલે અમે લોકો કંઈક ડિફરન્ટ લઈને આવી રહ્યા છીએ કે જેમાં દર 15 થી 20 મિનિટ્સ એક સોંગ આવીને સ્ટોરીને આગળ વધારે એ સોંગના લિરિક્સ ને મ્યુઝિક જ ફિલ્મની સ્ટોરીને આગળ લઈ જાય છે એ રીતનું છે એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિકલ સસ્પેન્સ ફિલ્મ જેવું આપણે કહી શકીએ અને સારકાસ્ટની વાત કરું તો રાહી રાઠોડ જે આ મૂવીમાંથી લોન્ચ થાય છે એમનું ફર્સ્ટ મૂવી છે લીડ એક્ટ્રેસ રોહિતભાઈ છે રોહિત દેલાની અને માયસેલ્ફ હું પોતે બી છું અખિલ કોટક અને કશિશ રાઠોડ આ ફિલ્મમાં એઝ અ પ્લેબેક સિંગર લોન્ચ થાય છે અને જ્યાં હું તમને સોંગ્સ કહું છું કે જેના સ્ટોરીને આગળ વધારે બધા કશિશે ગાયેલા છે અને એક અલગ પ્રકારની ફિલ્મ છે તો આઈ હોપ કે ઓડિયન્સને ફિલ્મ ગમે અને ઓડિયન્સ આ ફિલ્મને વધારે થોડું ફિલ્મ વિશે જણાવો એક સસ્પેન્સ ફિલ્મ છે જેમ કે ફિલ્મનો પહેલો સીન છે જેમાં ઓડિયન્સને આઈડિયા આવી જશે કે ભાઈ ગુમ શું છે તો કે ગુમ એક માણસનો મગજ ગુમ થઈ ગયો છે એની યાદદાસ્ત ખોવાઈ ગઈ છે એની યાદદાસ્ત ગુમ થઈ ગઈ છે અને એ મેળવવા માટે એ જે બધું સ્ટ્રગલ કરે છે દેટ ઇઝ ઓલ અબાઉટ ગુમ એની લાઈફમાં પછી શું બધું શું આવે એક પછી એક હર્ડલ્સ આવે છે એની જાણવા માટે કે ભાઈ હું ગુમ છું એના માટેનું આખું એનું સ્ટ્રગલ છે અને લાસ્ટમાં જ્યારે એની સામે રિયાલિટી આવે છે ત્યારે એ આખું અલગ સસ્પેન્સ ક્રિએટ કરે છે ફિલ્મનો બજેટ અને શૂટિંગ લોકેશન શૂટિંગ લોકેશન રાજકોટ છે સ્મોલ ફિલ્મ રાજકોટમાં શૂટ થયેલ છે ઓવરઓલ મૂવીમાં કેટલા સોંગ્સ છે ઓવરઓલ સી ફૂલ લેન્થ નું એક સોંગ છે જે પ્રમોશનલ સોંગ છે જે બૂમ 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 ઓલરેડી રિલીઝ થઈ ચૂક્યું છે અને બાકી બીજા 6 સોંગ છે જે સ્ટોરીને આગળ વધારે બજેટ બજેટ એ પ્રોડ્યુસરનો વિષય છે મૂવીનો એક્સપિરિયન્સ કેસો
મૂવીનો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો. જેમ કે હું ઓલવેઝ બધા ઇન્ટરવ્યુમાં કહું છું કે મારી મોટામાં મોટી સ્ટ્રેન્થ છે મારી ટીમ છે, મારી ટીમ જ મારું ફેમિલી છે તમે કહી શકો છો. અને મારી ટીમ સાથે મને બહુ જ મજા આવે છે કામ કરવાની. પ્લસ અમે લોકો ઓલરેડી વર્ષોથી બધા સાથે કનેક્ટેડ હતા, એટલે જરાય જેને કહેવાય ને કે મહેનત તેવડી હોય ફિલ્મમાં કે એવું કશું જ નથી. બહુ જ મજા આવી શૂટ કરવાની, શૂટિંગ ટાઈમ બહુ જ એન્જોય કર્યો છે. એકચ્યુઅલી એવું લાગતું અમે લોકો શૂટ કરતા ત્યારે અમે લોકો હોય કામ નથી કરતા, પિકનિક કરવા આવ્યા છે. એટલું મસ્ત, એટલું મસ્ત રીતે અમે લોકો શૂટ કરે છે. તમારા કેરેક્ટર વિશે થોડું જણાવશો. મારું કેરેક્ટર એકચ્યુઅલી એક નેગેટિવ શેપથી સ્ટાર્ટ થાય છે. તમને સ્ટાર્ટિંગ એવું લાગે કે ભાઈ આ જ છે જેને આ બધું કારસ્તાન રચેલું છે જેમ તમારા ફેસ પરથી દેખાય છે. એટલે પણ આગળ આગળ જઈને ઘણા બધા ટ્વિસ્ટ આવે છે. તમે ફિલ્મ ડાયરેક્ટ પણ કરી છે રાઈટ? યસ. તો વોટ યુ એન્જોય આઈધર એક્ટિંગ ઓર ડાયરેક્ટિંગ? મે આઈ ઓલવેઝ એન્જોય ડાયરેક્ટિંગ. ધેન વાય યુ હેવ એક્ટેડ ઇન? એ મારો શોખ છે. એઝ એન ડિરેક્ટર, એઝ એન ડિરેક્ટર મને એટલી લિબર્ટી મળે છે કે હું બધા ફિલ્મમાં મારો એક કેમિયો રાખી શકું. હું એકચ્યુઅલી મારા ડિરેક્ટ મારું મેઇન એમ ડિરેક્શન છે. હું એન્જોય ડિરેક્શન જ કરું છું પણ એક્ટિંગ મારો શોખ છે. એન્ડ ફોર ધીસ ફિલ્મ વી વોન્ટેડ કે કિડ્સ અસ ટુ બી ધેર. આ પહેલા આપની કેટલી ફિલ્મ રિલીઝ થઈ છે? આ પહેલા 6 ફિલ્મ રિલીઝ થઈ છે. આ હવે બોલો ઇન્સ્પિરેશન તમને કે આપને બે કાર્ટ સ્ટુડિયો બનાવે છે? સી સ્ટોરી ઇન્સ્પિરેશન ઓલવેઝ છે ને તમારી સરાઉન્ડિંગ માં તમને મળતા હોય છે. કોઈ ભી ન્યૂઝ માં આવેલી વસ્તુ કે કોઈ ભી અમે લોકો ડિસ્કસ કરતા હોય કે કઈ ભી આગળ સરાઉન્ડિંગ માં જે કે કિસ્સો સામે આવ્યો હોય ને અમે લોકો બેસીને ડિસ્કસ કરતા હોઈએ અને એમાં એમાંથી જ અમને વિચાર આવે કે ચલો આને માં થોડા ટ્વિસ્ટ રિટર્ન્સ આપણે નાખી દઈએ. જે ઓલવેઝ અમને કેમેરા લિબર્ટી મળતી જ હોય છે કે ઇટ્સ નોટ નેસેસરી કે અમે ઓલવેઝ રિયલ લાઈફ ને ફિલ્મ કનેક્ટ કરતી હોય. એ આઉટ ઓફ ધી લાઈફ જ હોય છે ફિલ્મ ઓલવેઝ. તો અમે કોઈ ભી એક ઇન્સિડન્ટ સરાઉન્ડિંગ માંથી પિક કરી અને એને આઉટ ઓફ ધી લાઈફ આપણે બનાવી દઈએ છીએ. અને જસ્ટ આઈડિયા કે ત્યાંથી અમને સરાઉન્ડિંગ માંથી જ મળે છે, આપણા બધામાંથી જ આઈડિયા મળે. એઝ અ ડાયરેક્ટર તમારો કોઈ રોલ મોડલ ખરો, જેમ કે કોઈ ઇન્સ્પિરેશનલ બોલીવુડ કે હોલીવુડ ના ડાયરેક્શન? મને એક્ચ્યુઅલી અનુરાગ કશ્યપ ડિરેક્શન બહુ ગમે છે. બીકોઝ હી ઇઝ ધ ડિરેક્ટર કે ભાઈ મેં ઘણા બધાના ઇન્ટરવ્યુઝમાં આપણે બધાએ સાંભળ્યું હોય કે હી ઇઝ અ ડિરેક્ટર કે કોઈ પ્લાનિંગ નથી હોતું. એક્ટર્સ ને કોલ કરીને આવી જાઓ આપણા સીન શૂટ કરવા જાઓ છે. હી ઓલવેઝ એક રિયાલિટી શૂટ કરે છે. પ્લસ એની બધી ફિલ્મ પ્રોડ્યુસરના પોકેટ ફ્રેન્ડલી હોય છે. દેટ ઇઝ ધ મેઇન થિંગ કે ભાઈ બહુ મોટું બતાવીને એકદમ મોટા મોટા સેટ ઉભા કરીને અને પ્રોડ્યુસરના પૈસે ટૂંકમાં એક તમારું ડિરેક્શન કેરિયર બનાવવાનું એવું મેં ક્યારેય એના મને જોયું. એની બધી ફિલ્મ એકચ્યુઅલી એક જેને કહેવાય ને કે બહુ લાઈફથી કનેક્ટેડ હોય છે, કારણ કે બધું શૂટ રિયલ કરે છે. પ્લસ એની મેક્સિમમ મૂવીઝ ડાર્ક હોય છે. તો આઈ એન્જોય વોચિંગ ધીસ ફિલ્મ્સ એન્ડ ઓલવેઝ ફોલોઈંગ. તો ઇન ધીસ મૂવી ઓલસો વી વિલ સી ધ ડાર્ક. યા ડાર્ક. રાજકોટમાં ક્યાં ક્યાં સ્થળોએ શૂટિંગ કર્યું છે? રાજકોટમાં ઓલમોસ્ટ તમે કહી શકો ઘણું બધું પ્લેસ છે. આઉટસ્કર્ટ્સ ઘણું બધું છે ત્યાં અમે લોકોએ શૂટ કરેલું છે આઉટસ્કર્ટ્સમાં રાજકોટમાં. તો એ પણ સી 150 ફીટ રિંગ રોડ છે. પછી ઇન્ડોર છે, તો ઇન્ડોર અમને જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે અમને લોકો ત્યાં બિલ્ડ છે ઉદ્યત ગ્રુપ કરીને એમને પ્રોવાઈડ કરેલી છે. પછી ફ્લેટ છે ત્યાંના ગ્રુપ છે સાવન ગ્રુપે અમને પ્રોવાઈડ કરેલી છે. ત્યાં બી અમને ઇન્ટરનલ રાજકોટમાં બી ઘણી હેલ્પ મળેલી છે અમને કરવામાં. મ્યુઝિક કોણ આપ્યું? મ્યુઝિક ધીરજ વ્યાસે આપેલું છે.